રાજકોટમાં પોલીસ કથિત કમિશન કાંડનો કેસથી પીઆઈ વીકે ગઢવીના રાઇટરની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. રાઇટર યોગીરાજ સિંહ જાડેજાની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. કિશન સખિયાએ એસપી સામે નિવેદન આપ્યું હતું. એસપી હરીશ સુદાતની તપાસમાં આ નિવેદન સામે આવ્યું છે. પીએસઆઈ સાખરાએ 50 લાખ રૂપિયા સ્વીકાર નિવેદનનો ઉલ્લેખ છે. પાર્કિંગના સીસીટીવી વીઆર તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે, આ વાત પણ કહી છે. તો રાજકોટનો જે પોલીસનો જે કૌભાંડ જે છે, કટકીકાંડ જે છે, એક પછી એક પોલીસ અધિકારીઓની સંડોવણી સામે આવતી હોય એ પ્રકારની વાતો સામે આવી રહ્યું છે. ગૌરવ દવે અમારી સાથે જોડાય છે. ગૌરવ, જો ટોપ લેવલના પોલીસ અધિકારીની જે વાત છે તો હવે તો આ તો બધા જ એક પછી એક લોકો પોલીસ અધિકારીઓ સકંજામાં આવી રહ્યા છે. ચોક્કસ જ જનક, રાજકોટ પોલીસ કથિત કમિશન કાંડનો જે કેસ સામે આવ્યો છે ને તેને લઈને ગઈકાલે ડીજીપી વિકાસ સહાયની એક ટીમ છે તે રાજકોટ તપાસ માટે આવી હતી. તેની અંદર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએ વીકે ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાની સંડોવણી હોવાનું કિશન સખિયા છે તેમના દ્વારા નિવેદન છે તેમને આપવામાં આવ્યું છે. જગજીવન સખિયાના ભત્રીજા કિશન સખિયા છે તેમને હરેશ સુદાતની આજ તપાસ છે તે કરવામાં આવી હતી ને તેની અંદર આ નિવેદન નોંધાવ્યું છે. તેની અંદર તેમને એ પણ ઉલ્લેખ કર્યો છે કે 2 જુલાઈના પોલીસ કમિશનર કચેરીની પાર્કિંગની અંદર જ પીએસઆઈ સુમરા સખારા છે તેમના દ્વારા ₹50 લાખ સ્વીકારવામાં આવ્યા છે. ત્યાર પછી બીજી વખત જે 25 લાખ રૂપિયા છે તે 17 ઓગસ્ટના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીકે ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ ફરિયાદી કિશન સખિયા છે તે લાલ કલરની મર્સિડીઝ કાર લઈને આવ્યા હતા અને ત્યારે પોલીસ કમિશનર કચેરીની પાર્કિંગની અંદર પીએસઆઈ સુમરા સખારાએ આરજીએસ લખેલા બ્લુ કલરના બેગની અંદર રૂપિયા સ્વીકાર્યા હોવાનો તેમણે નિવેદનની અંદર ઉલ્લેખ કર્યો છે. હવે કરાઈ એસપી હરેશ સુદાત છે તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગના સીસીટીવી તપાસવામાં આવે તો સત્ય છે તે બહાર આવી શકે છે. હવે ખાખીની તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે અનેક ખુલાસાઓ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ડીજીપી જે રીતના તપાસ છે તે કરી રહ્યા છે ને ખાસ કરીને તે નો રિપોર્ટ કોરોના સંક્રમિત થયા હોવાનો સામે આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર છે તે પણ હાલ કોરોના સંક્રમિત થયા નથી, પરંતુ અત્યારે સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટાઇન થયા હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે. બિલકુલ આભાર. તો આખરે રાજકોટ પોલીસ કથિત કમિશન કાંડના કેસમાં પીઆઈ વીકે ગઢવીના રાઇટરની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.